ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના બે વોર્ડમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો મતાધિકારનો ઉપયોગ કરવા અહીં પહોંચી રહ્યા છે. બે વોર્ડ છે, ઈસનપુર વોર્ડ અને આ સાથે જ ચાંદખેડા વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણી 7 મહિના પહેલા જ યોજાઈ હતી. ઈસનપુર વોર્ડના કાઉન્સિલરનું નિધન થતાં સીટ ખાલી પડી હતી, તો ચાંદખેડાના ભાજપના કાઉન્સિલર પ્રતિમા સક્સેનાએ રાજીનામું આપતા સીટ ખાલી થઈ હતી, જેને લઈ ફરી આ બંને વોર્ડની સીટ પર પેટા ચૂંટણી હાલ યોજાઈ રહી છે. ઈસનપુરના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે. વિકાસલક્ષી કાર્યોને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીને ઈસનપુર વોર્ડની જનતા હંમેશા સાથ આપી રહી છે અને આ વખતે પણ તેમનો એટલો જ સાથ સહકાર અમારી સાથે રહેલો છે. એટલે મને આ વખતે એવું લાગે છે કે ઈસનપુર વોર્ડની જનતા દરેક ચૂંટણી કરતાં પણ વધારે મોટા પાયે અને જંગી બહુમતીથી ઈસનપુર વોર્ડની જનતા ભારતીય જનતા પાર્ટીના મને ઉમેદવાર તરીકે મારા પિતાશ્રીના જે કાર્ય કરેલા છે તથા સરદારજીના દરેક ભાગરૂપે સેવા કાર્યો કરેલા છે તેને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડી અને જંગી બહુમતીથી વોટ આપશે. તો ચાંદખેડાના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યા રોહિતે પણ મતદાન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર દિવ્યા રોહિતે જનપ્રતિનિધિ બની ચાંદખેડાના નાગરિકોને પ્રાથમિક સુવિધા સારી આપવા ઈચ્છી રહ્યા છે. ત્યારે 5 તારીખે જોવાનું એ રસપ્રદ રહેશે કે પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી રહ્યું છે. જો તમને અમારો અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો. આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.